जया पार्वती व्रत करती बालिकाओं के लिए पिछले 3 सालों से हीरेन मोदी मित्र मंडल कार्यक्रम आयोजित करते आए हैं। इस वर्ष भी शहर के मेयर की उपस्थिति में व्रत करती बालिकाओं के जागरण हेतु भिन्न खेलोत्सव आयोजित किए गए थे। वेदांत रेसिडेंसी के कॉमन प्लॉट में करीबन 1200 से ज्यादा बालिकाओं ने हंसी खुशी के पल बिताए थे। वहीं 1000 जितनी बालिकाओं के लिए भोजन की भी व्यवस्था की गई थी। गौवरी व्रत करती बच्चियों की सुरक्षा के साथ जागरण का समय व्यतीत करने का पूरा इंतजाम हीरेन मोदी मित्र मंडल की ओर से किया जाता है। भिन्न खेलों के बाद विजेता बालिकाओं को प्रोत्साहन हेतु पुरस्कार से भी नवाजा गया था। ए छोकरा वाक्से छोकरी पाथरे वाक्से ખાસ કરીને ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી તમામ દીકરીઓને છેલ્લા 3 વર્ષથી હું અને મારા મિત્ર મંડળ, મારા જે સહયોગી છે, એ લોકો તમામ સાથે મળીને અમે એક કાર્યક્રમ કરી રહ્યા છે। વડોદરા શહેરની અંદર આ કદાચ પ્રથમ કાર્યક્રમ હશે અમારો આવો, કે દીકરીઓને જમાડવાનો કાર્યક્રમ, અલોડા વ્રતનું જમવાનું ભોજન આપીએ છીએ અને સાથે સાથે એમને રમત ગમત રમાડીને એમને ઇનામોથી પ્રોત્સાહિત કરીએ છીએ અને છેલ્લે પરિવાર સાથે અમે ગરબા કરાડીએ છીએ। આની અંદર એક મેઇન હેતુ એ છે કે આની અંદર એક બધા સમૂહની અંદર ભેગા થાય, એક પરિવારની ભાવના કેળવાય અને બધા એક સાથે એકબીજાને ઓળખે અને નજીકમાં આવે। ખાસ કરીને દીકરીઓને જે બહાર સેફટી નથી મળતી, અમુક ટાઈમે એની જગ્યાએ અહીંયા ટોટલી સેફ રહે છે। આજ 100 દીકરીઓથી મેં પહેલા વર્ષે ચાલુ કરેલું, આજે 800 લગભગ 1000 દીકરીઓ જેટલી જમવાનું ભોજન પણ ગ્રહણ કર્યું છે અને 1200 જેટલી દીકરીઓ રમવા આવી જાય છે। એ મારા માટે ખૂબ મહત્ત્વની વાત છે કે દરેકના માતા પિતાએ મને એમની દીકરીઓ સોંપી અને એટલા વિશ્વાસથી સોંપી કે આજે દીકરીઓ સેફ છે અને એમને આનંદ પ્રમોદ થાય છે અને આજે દીકરીઓ બહાર જતી નથી કોઈ જગ્યાએ। આજે વેદાંત રેસિડેન્સીમાં હિરેનભાઈ મોદી, એમનું મિત્ર મંડળ અને આખી સોસાયટીના બધા જ વ્યક્તિઓ ભેગા થઈને જે કુંવારિકાઓનું આજે અલુણા વ્રતનો 5મો દિવસ એટલે કે 6લો દિવસ જે ખૂબ મહત્ત્વનો અને મોટો ગણાય, આખી રાતનું જાગરણ હોય અને દીકરીઓ જે 5 દિવસના ઉપવાસ, 5 દિવસના એકટાણા જે મીઠા વગરના કરે એનો આજે 6લો દિવસ ખૂબ સુંદર રીતે એમણે સવારથી આ દિવસ ઉજવ્યો છે। અહીંયા બધાએ ભેગા થઈને સવારે એમને જમણવાર પણ કરવામાં આવ્યો અને સાથે જુદી જુદી કોમ્પિટિશનો રાખી, પછી એ ડાન્સની હોય, ગરબાની હોય, સિંગિંગની હોય કે પછી લીંબુ ચમચી હોય કે સાથે જ ડ્રોઈંગ કોમ્પિટિશન, એટલે એમને એમનો સમય પણ આખો દિવસ વ્યતીત થાય, ખૂબ સારી રીતે વ્યતીત થાય અને એ દીકરીઓમાં પણ ભેગા રહીને એક સંગઠનની ભાવના આવે। મને અહીં આવ્યા પછી એવું લાગે છે કે આ વેદાંત રેસિડેન્સી નથી પરંતુ વેદાંત સમગ્ર પરિવાર છે કે જેઓ એકબીજા સાથે એકબીજાની હૂંફથી જોડાઈને ખૂબ સારી રીતે પોતાના નાના મોટા પ્રસંગો ઉજવે છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।